अत्यंत भक्तिपूर्वक अभेद भावे नमस्कार नमस्कार नमस्कार। जय सच्चिदानंद। દાદાની સરસ વાત મળે છે, શ્રેય અને પ્રેય, પ્રેય એટલે પ્રિય, શ્રેય એટલે હિતકારી કલ્યાણકારી, ત્યાં વૃત્તિઓનો પૂતગલની વૃત્તિઓનો સ્વભાવ કેવો, પ્રિય તરફ જતા રહેવું, સુખ શોધવું, પાંચ ઇન્દ્રિયના સુખો, પછી માન લોભ વિષય, પણ બધું ગમે, મીઠું લાગે, રૂપાળું લાગે, એમાં આકર્ષણ થાય, એવો અહંકારનો સ્વભાવ કે મીઠું હોય ત્યાં ખેંચાયા કરે, આકર્ષણ ગમે, અને શ્રેય માટે પુરુષાર્થ કરવો પડે, શ્રેય માટે કે ને કે જોર મારવું પડે, ને તો આ વૃત્તિઓ પાંચ ઇન્દ્રિયના સુખોમાં વહ્યા જ કરે, મને આ નથી ગમતું, મને આ ગમે છે, અનુકૂળતામાં તન્મય આકાર, પ્રતિકૂળતામાં કંટાળે, છોડી દે, ભાગી જાય, ફેંકી દે, ખરેખર હિતકારી પેલું છે, કડવું આવે ને તો પછી એને શોધખોળ શરૂ થાય કે આમાં સુખ છે, આપણે માની બેઠેલા તો સાચું સુખ તો કે શુદ્ધાત્મામાં છે, ભલે આવતું નથી પણ છેવટે મારું આત્મામાં સાચું સુખ છે, આ તો કલ્પિત સુખ છે, વિનાશી ચીજો છે, વિયોગી સ્વભાવની છે, એટલે વૃત્તિઓ પ્રેય તરફ જયા જ કરે, અને આ રૂપ એવું છે પૂતગલનું, એ આકર્ષણ કરે, ખેંચાણ કરે, અને પછી પોતે જોવાનું જ્ઞાન ધરાવે છે ને, જાણવાનું એનો સ્વભાવ છે, એટલે જુએ જાણે, એટલે ચિત્ત પછી આગળ વધ્યું કે શું છે, કેવું છે, મજા આવશે, કેવું સુખ આવે છે, કરતાં કરતાં ફસાઈ ગયો, હવે ભવો ભવની પ્રકૃતિ પ્રેય તરફ બંધાયેલી છે, એના વિરોધી જવું પડે, પાંચ ઇન્દ્રિયના સુખો, મન બધું ઇન્દ્રિય સુખમાં જ ખેંચી જાય, ના ભાવતું આવે ને ઉણોદરી કરવી પડે, સહેજે ઉણોદરી થાય કે છે, અને ઉણોદરી આમ હિતકારી ગણીએ છીએ, શ્રેય ગણીએ છીએ, પણ જરા ભાવતું આવે તો ઠોકી દે, કંટ્રોલ રહે નહીં, એટલે અહીંયા ભૂલ થાય છે, આ શ્રેયને હિતકારીને લક્ષમાં રાખવું છે, આખી પ્રકૃતિ પ્રેયના મીઠાશ ઉપર જ ઊભી રહી છે, મીઠા તરફ ગમે, પાંચ ઇન્દ્રિયના સુખો, મન બુદ્ધિ એવી થઈ ગઈ છે, ચિત્તે એવું થઈ ગયું છે, અહંકાર એવો થઈ ગયો છે, બધાને આ જ ગમે, ઉદ્ગલના સુખો, ઇન્દ્રિય સુખો, ભૌતિક સુખો, અને પછી ઈચ્છા કરે કે વધારે મળો, હજુ વધારે મળો, પણ પેલા લોભ છે, કપટ છે, મોહ છે, અહંકાર ભૂખ્યો છે એટલે ઈચ્છા રાખે, હવે ઈચ્છા થાય એ પણ ભરેલો માલ, અને ઈચ્છા કરે એ અજ્ઞાનતા છે, ત્યાં જાગૃતિ રાખવાની કે આ મારે ભૌતિક સુખ તરફથી પાછા ફરવું છે, આત્મિક સુખ તરફ જવું છે, એટલે આ શ્રેય તરફ જવા માટે પુરુષાર્થ કરવો પડે, કે છે ને ઉપર ચડવું ને પુરુષાર્થ જોઈએ છે, લપસી પડવું એ તો સહેજ એક ગોદો વાગે એટલે ગડગડાટ અડાટ પડે નીચે, આ પ્રકૃતિ બંધાય, પ્રકૃતિ આખો દડો મન બતાડશે, પેલું મજા આવે છે, મને કંઈ ને કંઈ અહીંયા કંટાળી ગયો, ઘરમાં કંટાળી ગયો, ડિપાર્ટમેન્ટમાં કંટાળી ગયો, આ લોકો શું, બસ મને મારી સ્વતંત્રતા નથી રહેતી, મને કંઈ કામ કરવા મજા નથી આવતી, બસ બધા કંટ્રોલ કરે છે મારી ઉપર, મારી લાઈફ મારી સ્વતંત્ર હોવી જોઈએ, અને આ સ્વતંત્ર દાદા ભગવાન શું કહે છે, અમે પણ સ્વતંત્રતાના પ્રેમી હતા, મારે માથે કોઈ ઉપરી ના જોઈએ, પછી અમે શોધી કાઢ્યું મારી બ્લન્ડર્સ અને મારી મિસ્ટેકથી ઉપરી ભેગો થાય છે, મારી બ્લન્ડર્સ ખલાસ કરી નાખી, મને કોઈ ઉપરી રહ્યું નહીં, હવે આ સ્વતંત્રતા શોધે છે બ્લન્ડર્સમાં બેસીને, એટલે સ્વચ્છંદતા તરફ જતો રહે છે, એટલે ખરેખર તો ઉપરી હોય તેને ખસેડવા જ નથી, અને મેં સફોકેશન થાય એને બંધ કરવા નથી, ઉલટાનું અવસર કહેવાય કે આ બુદ્ધિ મૂંઝાય છે, હવે આત્મા તરફનો રસ્તો ખોળી કાઢો, કે સાચી સ્વતંત્રતા કેવી રીતે મળી શકે, આ તો સ્વચ્છંદતા તરફ જતું રહે છે, મને કોઈ કહી ના શકે,
મને કોઈ મારામાં સડી ના કરી શકે, મારે જે ફાવે તે કરી શકું, હું કોઈને પૂછવાની શી જરૂર છે. એટલે આ અધીનતા નહીં રાખો ને તો આ તો પ્રેય તરફ જતું રહે વૃત્તિઓ. ઠેકાણા વગરનું, ધ્યેય વગરનું જીવન હતું જ પહેલાં અજ્ઞાનતામાં તો, અને એ જ માલ પાછો ફૂટે છે. ભરેલો માલ ઊંધો આપણને ખેંચી જાય છે, ધ્યેયથી વિરુદ્ધ ખેંચી જાય છે. એટલે ખરી સ્વચ્છંદતા એટલે સ્વતંત્રતા નહીં, પણ સ્વચ્છંદતામાં જતા રહીશું. અને ખરી સ્વતંત્રતા કેવી છે? કોઈ ગમે તેવા સંજોગના દબાણ આવે ને, એ બધું હું કોણ, કરે છે કોણ, એટલે જ્ઞાન સાથે પોતાની ભૂલો, પોતાના બ્લન્ડર્સ, પોતાનું અજ્ઞાન બધા પ્રકારનું ખલાસ થશે ત્યારે કોઈ આપણા વર્લ્ડમાં ઉપરી નહીં હોય. લાગે છે ને તમારો ઉપરી કોણ? તમારી ભૂલો, તમારા બ્લન્ડર્સ. અને એ ભાંગી નાખે તો ખરેખરી સ્વતંત્રતા ઉત્પન્ન થાય. એટલે આધીનતા, અહંકારને આધીનતા ગમતી નથી, પણ આધીન કર્યા વગર છોડતો નથી. કંટ્રોલ બધા ઉપર રાખવો છે, પોતાને માથે કોઈ જોઈતું નથી, પણ એને ભાન નથી કે હું પોતે જ, અહંકાર પોતે જ બંધન, ગુના એ ભૂલનું પૂતળું છે. એટલે અહંકાર છૂટે ને આત્મામાં આવીએ ને તો કલ્યાણ થાય. અને આત્મા તરફ જવું એ શ્રેય કહેવાય. અને આ કંટ્રોલ રાખો, ચલણ રાખો, કોઈ માથે ઉપરી ના જોઈએ, એ બધું પ્રેય, પાંચ ઇન્દ્રિયના સુખો ભોગવવા છે. ખરેખર તો ત્યાં તપ કરવાનું છે. ઈચ્છા ઊભી થાય તો કે મારે એ તરફ જવું નથી, કારણ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, વાણી તો બધા ઇન્દ્રિય સુખો તરફ ખેંચી જનારા ભરેલો માલ છે, ગયાભાવના અજ્ઞાનતાથી ભરેલો માલ છે. એટલે આપણને જાગૃતિ રહેવી જોઈએ કે મેં અજ્ઞાનતાથી ભરેલો માલ, આજે મારી ઈચ્છા તો શ્રેય તરફ જવું છે, આત્મા તરફ જવું છે, બ્રહ્મચર્ય તરફ જવું છે. અને આ ભરેલો માલ પાછલો ઊંધો નીકળે છે એમાં મારી સહી નથી, એના વિરોધમાં બેસવું પડે, એની સામે પુરુષાર્થમાં રહેવું પડે. અને ત્યાં જ તપ છે. બોલો, એને આધીન થઈને આપણે આ સંજોગોને ખસેડીએ ને ઘરમાં ઝઘડા ને ડિપાર્ટમેન્ટમાં ઝઘડા ને મને કોઈ ફાવે નહીં, હું સ્વતંત્ર રહું, એ આધીનતા નથી, ત્યાં સ્વચ્છંદતા છે અને ભટકામણ થશે. આ પ્રેયથી ભટક્યા બધા અનંત અવતારથી ને, આ બધા જાનવરો આ ઉંદરડીને પેલી ઢેબરું લટકાવે તો સુગંધ આવે, આ જીભમાં લપલપ ચાલુ થાય ને પછી પાંજરામ પહેશે ને ફસાય. બોલો, આ ઇન્દ્રિય સુખો એને છોડાવ્યું કે ફસાવ્યું? એટલે આ ઇન્દ્રિય સુખો બધું બંધનના, બંધન કરાવનારા છે. જ્યારે આ શ્રેય મુક્તિ તરફ છે, આપણે એ લક્ષમાં હોવું જોઈએ કે આ ઇન્દ્રિય એટલે ભૌતિક સુખ તરફ વૃત્તિઓ જાય છે કે આત્મા તરફ મને લઈ જાય છે. આનું એન્ડ રિઝલ્ટ ક્યાં જશે? બસ જોબ કરીશું, સારા કપડાં પહેરીશું, પછી ઇમ્પ્રેશન પાડીશું, પૈસા કમાઈશું, પછી પૈસા દાદામાં આપીશું કે છે. એટલે ત્યાર હોરો તો એ ખાડામાં ગરકી ગયો હોય, કાદવમાં નીકળવામાં મુશ્કેલ પછી. એટલે આ શ્રેય અને પ્રેય વિચારવા જેવું છે કે આપણો ધ્યેયની વિરુદ્ધ જાય છે. અને આ પૂતગલ એવું રૂપી છે, પાછું એવું આકર્ષણ કરે, મોહ કરે, અને પછી આપણે જોવા જાણવા ગયા એટલે બંધનમાં આવતા ગયા. આ પૂતગલ એક જ એવું છે કે એ જોતાની સાથે બંધનમાં ગાલે. દાદા કહે છે ને, બહાર નજર પડે, સ્થિર એકાગ્રતા થયો એટલે ભૂલ્યો, પછી પોતાનું ભાન ભૂલે. અને આ પ્રકૃતિ બંધાયેલી છે, અટકણ પડેલી છે, વિષયની અટકણ, પાંચ ઇન્દ્રિયના સુખોની અટકણ, માનની, લોભની, મોહની બધી. એટલે આખી પ્રકૃતિની વિરુદ્ધ બેસવું પડશે કે મને આ ગમતું જ નથી તો કે તપ કરો, મને આ કહીને કે આ લોકો મને આવું કહી ગયા તો કે તપ કરો. આ તપ વગર પ્રકૃતિ ખપે નહીં. અને આ નથી ગમતું એ જ મનનો રોગ, ના ગમતું એને ક્ષમતા ભાવે પૂરું કરશું તો વિતરાગ થવાશે. એટલે આ મીઠું લાગે છે ને, એ મીઠાને ના ગમતું કરવું પડશે. એક મીઠાશ આવે છે પાંચ ઇન્દ્રિયનો સુખ, એમાં તપ કરવું પડશે. અને આ બંધન જે લાગે છે, આ લોકો મને આમ કહી જાય તેમ કહી જાય, ત્યાં ઉપકારી માનવા પડશે, ત્યારે આ છુટકારો થશે. ચાલો થોડા પ્રશ્ન લઈએ.